નમસ્તે, હું ડૉક્ટર શ્વેતા પટેલ, ગાયનેકોલોજિસ્ટ એટ વિનસ વિમેન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર રાજકોટ. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ સોનોગ્રાફી, પ્રેગ્નન્સી દરમિયાન થતી સોનોગ્રાફી વિશે. સૌથી પ્રથમ સવાલ તો બધા પ્રેગ્નન્ટ લેડીઝને એ હોય કે સોનોગ્રાફીથી બાળકને કંઈ નુકસાન તો નહીં થાય ને? તો એનો જવાબ એ છે કે સોનોગ્રાફી એ એક સાઉન્ડ વેવ્સ હોય છે જેનાથી બાળકને નુકસાન થતું નથી. બીજો ક્વેશ્ચન એ હોય છે કે સોનોગ્રાફી પ્રેગ્નન્સી દરમિયાન ક્યારે ક્યારે કરવાની હોય છે? તો સૌથી પહેલી વિઝિટ જ્યારે તમે પ્રેગ્નન્સી માટે બતાવવા આવો કે મારે પ્રેગ્નન્સી છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે સૌથી પહેલું જે બુકિંગ અથવા તો ડેટિંગ સ્કેન થાય છે, ત્યારે અમે લોકો બાળકની સંખ્યા જેમ કે એક છે, બે છે કે એનાથી વધારે છે, અથવા તો પ્રેગ્નન્સી નોર્મલ જગ્યાએ જ રહેલી છે ગર્ભાશયમાં કે નળીમાં રહેલી છે, એનો વિકાસ કેટલો છે, ધબકારા આવી ગયા છે કે નહીં, આ 4-5 વસ્તુ પ્રથમ વિઝિટમાં જેને તમારું બુકિંગ કે ડેટિંગ સ્કેન કહેતા હોઈએ ત્યારે ચેક કરવામાં આવે છે. બીજી સોનોગ્રાફી તમારી 3 મહિના પૂરા થાય ત્યારે કરવાની હોય છે, જેને જિનેટિક સ્કેન અથવા તો એન્ટી સ્કેન પણ કહેવામાં આવે છે. જનરલી આ જિનેટિક સ્કેન જે છે એ ડાઉન સિન્ડ્રોમ નામનું રંગસૂત્રથી ખામીથી થતું બાળક જ્યારે જન્મતું હોય એના માટેની સોનોગ્રાફી છે, એટલે કે માનસિક ખોડખાંપણ માટેની સોનોગ્રાફી છે. ડાઉન સિન્ડ્રોમવાળું બાળક મનબુદ્ધિનું બાળક હોય છે, એનો IQ લો હોય છે અને બીજા ઘણા જ પ્રોબ્લેમ હોય છે, એના માટેની આ બેઝિક સોનોગ્રાફી છે. ત્રીજી સોનોગ્રાફી તમારી જ્યારે 5 મહિના પૂરા થવા આવે, એટલે કે 18-22 અઠવાડિયાની વચ્ચે કરવાની હોય છે. આ સોનોગ્રાફી એકદમ મોટી સોનોગ્રાફી કે જેને એનોમલી સ્કેન, 3D 4D સ્કેન અથવા તો અમારી ભાષામાં એને ટીફા સ્કેન પણ કહેતા હોઈએ છીએ. આ સોનોગ્રાફીમાં બાળકના મગજનું ખોડખાંપણ છે, એના હૃદયની ખોડખાંપણ છે, મણકા છે, તાળવું છે, હાથ પગના આંગળા છે, હાથ પગનો શેપ છે, આ બધી જ વસ્તુ ચેક કરવામાં આવે છે. ડિટેલ સોનોગ્રાફી હોય છે. અને જે તમારી લાસ્ટ સોનોગ્રાફી છે, ચોથી સોનોગ્રાફી છે, એ પ્રેગ્નન્સીના 8માંથી 9માં મહિને કરવાની હોય છે, જેને ગ્રોથ સ્કેન કહેવામાં આવે છે. આ સોનોગ્રાફીમાં બાળકનું વજન, એની આસપાસનું પાણી, બાળકની પોઝિશન બરોબર છે કે નહીં, ઊંધું છે, ચત્તું છે, ગળા ફરતે નાળ વીંટળાયેલી છે કે નહીં, કલર ડોપલર ચેક કરવામાં આવે છે જેનાથી મગજમાં જતી નસમાં કેટલો બ્લડ સપ્લાય મળે છે, એનું ગ્રોથ બરોબર છે કે નહીં, આ બધી ડિટેલ તપાસ કરવામાં આવે છે. એટલે ટોટલ 4 સોનોગ્રાફી એ 100% કરાવવી જરૂરી છે પ્રેગ્નન્સી દરમિયાન. સોનોગ્રાફીથી બાળકને નુકસાન પહોંચતું નથી એ એક 100%ની વાત છે. ક્યારેક અમુક સ્પેશિયલ કેસમાં એવું પણ હોય, જેમ કે બાળકની આજુબાજુનું પાણી ઓછું છે, એનો વિકાસ ઓછો થાય છે, તો અમારે ફ્રિક્વન્ટ સોનોગ્રાફી કરવાની જરૂર પડતી હોય. કોઈની મેલી પણ નીચે હોય તો એવા કેસમાં પણ અમારે વારે વારે સોનોગ્રાફી કરવાની જરૂર પડતી હોય છે. કેસ પ્રમાણે વેરિએશન આવતું હોય છે, પણ દરેક વિઝિટમાં સોનોગ્રાફી કરવી જરૂરી નથી. આ 4 મેજર સોનોગ્રાફી તમારા માટે જરૂરી છે. થેન્ક યુ.